મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને લઈ ગુજરાત પણ પ્રભાવિત થઈ ગયું છે. રવિવારના રોજ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 30 પૈકી 9 ગેટ મોસમમાં પહેલી વખત ખોલી 1,34,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી છે. નર્મદા ડેમે સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટરની સપાટી વટાવી છે. નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી વટાવી 15-17 ફૂટને પહોંચવાની સંભાવના છે. હાલ નર્મદા નદીની સપાટી 10 ફૂટ પર છે. અંકલેશ્વરના 14 તાલુકાના કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. સાથે જ સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં નર્મદા નદી અંકલેશ્વર બાજુમાં 22 ભયજનક સપાટી છે, જેને લઈ અંકલેશ્વર 14 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. અંકલેશ્વર SDM ભવદીપસિંહ જાડેજા, TDO મયુર ગાયન, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ પોલીસ સ્ટાફ સ્થળ અસરગ્રસ્ત ગામો પર નજર રાખી સતત ટેલિફોનિક સંપર્ક તલાટી તેમજ ગ્રામજનો જોડે બનાવ્યો છે. અંકલેશ્વર સરફુદ્દીન, ખાલીપિયા, જૂના છાપરા, જૂના કાંસિયા, બોરભાટા બેટ, શક્કરપોર, જૂના પુનગામ, બોરભાટા, નવા તરિયા, નવા ધંતુરિયા, જૂના દીવા સહિતના 14 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતે સતત રૂબરૂ તેમજ ટેલિફોનિક મોનિટરિંગ શરૂ કર્યું છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પણ પાણીની આવક થયેલ છે. આ પાણીની આવકને રૂલ મેન્ટેન કરવા માટે નર્મદા ડેમમાંથી આજે સવારે 6 વાગ્યાના અરસામાં 1,50,000 થી 1,50,000 જેટલું પાણીની છોડવામાં આવેલ છે. તે નર્મદા ડેમના 9 ગેટ છોડવામાં આવેલ છે. એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તે જ રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામો જે નર્મદા કિનારે આવેલ છે તેમને પણ ગઈકાલે સાંજે અને હમણાં પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે. વહીવટીતંત્ર આ બાબતે એલર્ટ છે અને કોઈપણ માછીમારી કરવા ન જાય, પશુપાલન કરવા ન જાય તેના માટે ખાસ સૂચના આપના માધ્યમથી આપું છું. અને વધુ ભયજનક સપાટી ગોલ્ડન બ્રિજની 22 ફૂટ છે, પરંતુ એટલી બધી શક્યતા નહિવત છે. તેથી ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં વરસાદ નથી અને લોકોના મનમાં એવું હોય કે વરસાદ નથી, પાણી ક્યાંથી આવ્યું, તો એના માટે એલર્ટનેસ કરવા માટે વહીવટીતંત્ર એલર્ટ છે. અને આ બાબતે આપને માધ્યમથી જણાવું કે પાણીની આવકને લીધે નર્મદા નદી ફક્ત 2 કાંઠે વહેશે, બીજું કોઈ નુકસાન વધારે પાણી આવવાની શક્યતા નહિવત છે.